જય હિન્દ વિદ્યાર્થી મિત્રો એમ ડબલ્યુ અને એફએસ ડબલ્યુની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ એક સારા સમાચાર આવી રહ્યા છે સુરત મહાનગરપાલિકામાંથી તો સુરત મહાનગરપાલિકા દ્વારા એમ ડબલ્યુ અને એફએસ ડબલ્યુની જે પોસ્ટ છે જે ભરતી છે એ બહાર પાડવામાં આવેલી છે તો આ નોટિફિકેશનમાં આ વિડીયોમાં આપણે જોઈએ શૈક્ષણિક લાયકાત શું હશે કેટલો ટાઈમ આપેલો છે આપણને ફોર્મ ભરવા માટે ઉંમર મર્યાદા શું હશે ફોર્મ કઈ રીતે ભરવું જગ્યા કેટલી છે એ બધી જ ડિટેલ્સ આપણે આ વિડીયોમાં જોવાના છીએ તો સૌપ્રથમ ખાસ આ વિડિયોને સૌપ્રથમ બધા વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરી દેજો તમારા મિત્રો સાથે બરાબર કેમ કે દસ જ દિવસનો સમય આપેલો છે આપણને આ ફોર્મ ભરવા માટે જો અહીંયા લખેલું છે ચાર એક બે હજાર એકવીસના રોજ સવારના સાડા દસ કલાકથી તેર એક બે હજાર એકવીસ રાત્રિના ત્રેવીસને ત્રીસ કલાક એટલે કે સાડા અગિયાર વાગ્યા સુધીનો સમય છે આપણને સુરતની સુરત મહાનગરપાલિકાની જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર ભરાશે ફોર્મ બરાબર તો ચાર એકથી લઈ અને તેર એક સુધી દસ જ દિવસનો ફક્ત સમય છે તો જે કોઈ પણ તમારા મિત્રો છે બધાની સાથે આ વિડીયોને શેર કરી દેજો આ ઇન્ફોર્મેશન શેર કરી દેજો જેથી કરીને કોઈ પણ વિદ્યાર્થી બાકી ના રહી જાય ફોર્મ ભરવા માટે બરાબર તો સૌ પ્રથમ જોઈએ આપણે જે ફિમેલ વર્કર છે ફક્ત સ્ત્રીઓ માટે કુલ જગ્યા છે એની ચારસો સત્યાસી બરાબર અને અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ આપેલી છે એમાંથી તમને જે કેટેગરી લાગુ પડતી હોય એ તમે અહીંયા જોઈ લેજો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એમપીએચ ડબલ્યુ માટે પણ ચારસો સત્યાસી છે જગ્યા અને અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા આપેલી છે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર ફક્ત સ્ત્રીઓ માટે છે એક્યાસી જગ્યા અને મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર એના માટે પણ એક્યાસી જગ્યા છે બરાબર અને અલગ અલગ કેટેગરી વાઇઝ અહીંયા જગ્યાઓ આપેલી છે તો ગઈકાલે એટલે કે ત્રણ તારીખે આ જે નોટિફિકેશન છે એ બહાર પાડવામાં આવેલી છે અને અહીંયા એવું લખેલું છે કે સરકારશ્રી દ્વારા સો ટકા ગ્રાન્ટ આધારિત આ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે અને તદ્દન હંગામી ધોરણે છે એટલે કે આ જે નોકરી છે એ કોઈ પરમનન્ટ નથી તદ્દન હંગામી ધોરણે એટલે કે ટેમ્પરરી છે બરાબર તો આગળ આપણે જોઈએ સામાન્ય સૂચનાઓમાં અહીંયા લખેલું છે કે ઉપરોક્ત જગ્યાઓ સરકારશ્રીની ગ્રાન્ટ મળે ત્યાં સુધી તદ્દન હંગામી ધોરણે ઊભી કરવામાં આવેલ છે એટલે કે જો સરકારશ્રીની ગ્રાન્ટ મળતી બંધ થઈ જશે તો આ બધા જે ઉમેદવારો છે એ બધા ઉમેદવારોને છૂટા કરવાના રહેશે તે શરતે નિમવામાં આવે છે બરાબર તો જે લોકોને ખાસ અહીંયા મારે એટલું જ કહેવાનું છે કે જેમને ફેમિલી પ્રોબ્લેમ હોય ઇન્કમનો કોઈ સોર્સ ના હોય અને ખાસ નોકરીની જરૂર જ હોય તો એવા લોકો આ ફોર્મ ખાસ ભરી દેજો અને એવા મિત્રો જો તમારા કોઈ હોય તો એમને પણ આ ફોર્મ ભરવા માટે જણાવી દેજો બરાબર પરંતુ જો તમારે એવો કોઈ પ્રોબ્લેમ નથી ફેમિલી ઇન્કમ સારી એવી છે અથવા ઇન્કમનો કોઈ સોર્સ અવેલેબલ છે અને એક કે બે વર્ષ હજુ તમે તૈયારી કરો તો ચાલે એવું છે તો તમે આ ફોર્મ ના ભરો તો પણ ચાલે બરાબર પછી આપણે જોઈએ જે બેઝિક લાયકાત અનુભવ આ બધું ધ્યાને લઈ અને રિટર્ન ટેસ્ટ પ્રેક્ટિકલ ટેસ્ટ અથવા મૌખિક ઇન્ટરવ્યૂ લેવાના અંગેના માપદંડ આ જે છે એ મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવશે કઈ રીતે જે ભરતી છે એ કરવી આપણે તો રિટર્ન ટેસ્ટ લેશે અથવા પ્રેક્ટિકલ ટેસ્ટ લેશે અથવા મૌખિક ઇન્ટરવ્યૂ લેશે એ બધું જ ફોર્મ ભરાઈ ગયા પછી તમને જણાવવામાં આવશે તમારા મોબાઈલ નંબર ઉપર મેસેજ કરવામાં આવશે અથવા ઈમેલ કરવામાં આવશે અથવા વેબસાઇટ ઉપર કોલ લેટર પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર તો આ રીતે છે હવે આમાં આપણે આગળ જે મહત્વની ઇન્ફોર્મેશન છે એ જોઈએ તો એ છે કે શૈક્ષણિક લાયકાત શું છે આમાં તો નીચે જઈએ આપણે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તેમજ પગાર ધોરણની વિગત તો જે જગ્યા છે ફિમેલ હેલ્થ વર્કર ફક્ત સ્ત્રીઓ માટે જગ્યાની સંખ્યા આપણે હમણાં જોઈ લીધી લાયકાત શું હશે લાયકાત હશે ધોરણ દસ પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલ હોવો જોઈએ આ ખૂબ જ અગત્યનું છે અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી એ એન એમ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ આ ખૂબ જ મહત્ત્વનું છે બરાબર અને પગાર ધોરણ છે ફક્ત પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર છે ઓગણીસ નવસો પચાસ પછી બીજી પોસ્ટ જે છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તો એમાં પણ એવું જ છે સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો હોવો જોઈએ અને સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ અથવા છે તો કાં તો એક વર્ષનો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ એમાં પણ પગાર ધોરણ સેમ છે ઓગણીસ નવસો પચાસ બરાબર અને જગ્યા આપણે અહીંયા જોઈ લીધી ચારસો સત્યાસી જગ્યા છે બિન અનામત માટે બસો બે છે પછી છે ત્રીજી જગ્યાનું નામ છે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર એ પણ ફક્ત સ્ત્રીઓ માટે છે મલ્ટીપર્પઝ હેલ્થવર્કરમાં કોઈ પણ ભરી શકે છે જ્યારે જે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે અને ફિમેલ વર્કર છે એમાં ફક્ત સ્ત્રીઓ જ ભરી શકે છે ફોર્મ તો જગ્યા કેટલી છે એક એક્યાસી જગ્યા છે ધોરણ દસ પાસ વિદ્યાર્થી જે હોય એ ભરી શકે છે ફોર્મ અને આમાં પણ સેમ છે સરકાર માન્ય સંસ્થામાંથી ફીમેલ હેલ્થ વર્કર બેઝિક ટ્રેનિંગ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ માન્ય સંસ્થામાંથી એ એનએમ અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજિસ્ટ્રેશન થયેલું હોવું જોઈએ બરાબર ત્રીજો ઓપ્શન આમાં ત્રીજો એક પોઈન્ટ છે આમાં ફીમેલ હેલ્થ વર્કર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ ઓકે અને આમાં પગાર ધોરણ જે છે એ વધારે છે એકત્રીસ હજાર ત્રણસો ચાલીસ રૂપિયા પાંચ વર્ષ સુધી ફિક્સ હશે પછી સેમ છે ચોથી જગ્યા જે છે મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર આમાં પણ એક્યાસી જગ્યા છે અને ધોરણ દસ પાસ સરકાર માન્ય સંસ્થામાંથી એક વર્ષનો મલ્ટિપર્પઝ હેલ્થવર્કરનો કોર્સ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ઓકે અને ત્રીજો પોઈન્ટ છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકેની કામગીરીનો ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ આમાં પણ સેમ પગાર છે જે ફિમેલ હેલ્થ સુપરવાઇઝર છે એના જેટલો જ આમાં પણ પગાર છે અને વયમર્યાદાની આપણે વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધી છે બરાબર આગળ જોઈએ વયમર્યાદા તો સામાન્ય વર્ગના જે મહિલા ઉમેદવારો છે એમને પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે અનામત વર્ગના જે પુરુષ ઉમેદવારો છે એમને પણ પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે અનામત વર્ગના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટ છે અને સામાન્ય વર્ગના વિકલાંગ પુરુષ ઉમેદવારોને પાંચ વર્ષની છૂટ આપવામાં આવે છે અને કોઈ પણ જે વિદ્યાર્થી છે એ પાંત્રીસ વર્ષની ઉંમર સુધી આ બધા ફોર્મ ભરી શકે છે પછી તમારે જે અનામત લાગુ પડતું હોય એ પ્રમાણે અહીંયા બધી છૂટ આપેલી છે બરાબર પાંચ વર્ષ પાંચ વરસ દસ વર્ષ એ બધી તો આ રીતે ખૂબ જ સારો એવો મોકો છે આવા સમયમાં બરાબર તો હવે અરજી કઈ રીતે કરવી જો અરજી કરવા માટે સૌપ્રથમ તમારે સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જવાનું રહેશે ત્યાં સૌપ્રથમ તમારે યુઝર રજીસ્ટ્રેશન કરાવવું પડશે યુઝર રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તો કે યુઝરની જે લોગિન ડિટેલ્સ છે એ લોગિન ઇન ડિટેલ્સ માગશે તમારું ઈમેલ એડ્રેસ મોબાઈલ નંબર કેપચા એન્ટર કરશો પછી તમારે સ્ટેપ ટુ ખુલશે હવે સ્ટેપ ટુમાં શું હશે તો કે મોબાઈલ નંબર વેરીફાઈ કરવાનો રહેશે અને સ્ટેપ ટુમાં મોબાઈલ નંબર વેરીફાઈ કરવા માટે તમારો એમાં મોબાઈલ નંબર દાખલ કરશો પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપીનો મેસેજ આવશે અને એ ઓટીપી તમે એન્ટર કરશો એટલે તમારે સ્ટેપ ત્રણની વિન્ડો ખુલશે ઓકે હવે આવશે છેલ્લો ઓપ્શન છેલ્લું સ્ટેપ હશે એકાઉન્ટ કમ્પ્લિશન તો અરજદાર એકાઉન્ટ કમ્પ્લિશનમાં સૌપ્રથમ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ ક્રિએટ અ પાસવર્ડ અહીંયા તમારે તમારો પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે અને એ જે પાસવર્ડ તમે ક્રિએટ કરો છો એ ખાસ કોઈ જગ્યાએ નોંધી લેજો કેમ કે છેલ્લે સુધી આ પાસવર્ડ તમારે આ બધી જ જે ડિટેલ્સ હશે આગળ વેબસાઇટમાં કોઈ પણ જે જાહેરાત છે આગળ મૂકવામાં આવે તો એના માટે આ તમારે પાસવર્ડ દાખલ કરવો પડશે ઓકે હવે અહીંયા તમારું યુઝર રજિસ્ટ્રેશન ફાઇનલ થઈ ગયું પછી તમારે લોગ ઇન કરવાનું રહેશે બરાબર પછી લોગ ઇન કર્યા પછી હોમ ઉપર એપ્લાય નાવ આપેલું હશે એપ્લાય નાવમાં તમારી જે ડિટેલ્સ હોય પર્સનલ ડિટેલ્સ જેમ કે તમારું નામ ડેટ ઓફ બર્થ આ બધી જ ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની રહેશે એડ્રેસ પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ માગશે બરાબર તો આ જે નોટિફિકેશન છે એ હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું અહીંયા ડિસ્ક્રિપ્શનમાં તમને આપેલું છે ત્યાંથી તમે જોઈ લેજો અને નોલેજ ઇઝ કરન્સી નોલેજ ઇઝ કરન્સીનું જે ટેલિગ્રામ ગ્રુપ છે ટેલિગ્રામના ગ્રુપમાં પણ હું આ પીડીએફ મૂકી દઈશ અને જો તમારે વેબસાઇટ ઉપર જવું હોય તો ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈને પણ તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો ઓકે તો જેમ મેં તમને કીધું એમ આ પરમેનન્ટ કોઈ જોબ છે નહીં જ્યારે પણ સરકાર શ્રીની ગ્રાન્ટ મળતી બંધ થશે તો આ બધા ઉમેદવારોને જે નોકરી છે એમાંથી છૂટા કરવાના રહેશે એવું આ નોટિફિકેશનમાં ખાસ લખેલું છે તો જે લોકોને ખાસ જરૂર છે કોઈ પણ ઇન્કમનો સોર્સ નથી એવા લોકો જ આ ફોર્મ ભરજો ઓકે અને જો તમારે ધ્યાનમાં કોઈ એવા લોકો હોય તો એમને આ ફોર્મ ભરવા માટે ખાસ જણાવી દેજો અને સૌ પ્રથમ દસ જ દિવસનો ટાઈમ છે મિત્રો એટલે બધા મિત્રોને આ વિડીયો શેર કરી દેજો આ ઇન્ફોર્મેશન શેર કરી દેજો ઓકે થેન્ક યુ ગુડ બાય જય હિન્દ